చేసి ప్రశ్నలతో అగ్రగించని જે ઉપલબ્ધિઓ વિશે ભર્યા એમાં વર્ડ એ એક જાતિ વિશે ભર્યા. આજે આપણે ઓહમ એ એક ઉપલબ્ધિ જાતિને આજે સમજશું. તો આ જાતિ ક્યાંથી આવી એની વાત કરીએ તો એ આપણે પૂર્વ દિશામાં જોઈએ કે આ જે ભારતનો નકશો મેં અડધો દોરેલો છે એમાં તમને આ નકશાની અંદર આજે સરકાર દેખાય છે એ મ્યાનમાર દેશ છે. ભારતની પાડોશી દેશ અહીંયા મ્યાનમાર આવશે, એના ઉપર ભૂતાન, નેપાળ, પછી આગળ બીજા બીજા દેશો આવતા. તો આ જે મ્યાનમાર દેશ છે ત્યાંથી આવેલી એક જાતિ છે. મ્યાનમારથી એ લોકો ભારતમાં પ્રવેશ્યા. હવે જે મિત્રો ઉપર જે આ ટપકું છે એ આપણું આસામ રાજ્ય છે, ત્યાં એ લોકો પ્રવેશ્યા. આસામની મુખ્ય નદી છે બ્રહ્મપુત્રા, આ નીચેનું ટપકું છે એ બ્રહ્મપુત્રા. એટલે મ્યાનમારથી આવી આસામમાં બ્રહ્મપુત્રા નદીના ખીણ પ્રદેશમાં એ લોકો વસેલા હતા. એટલે બહુ નજીકનો આપણો પાડોશી દેશ છે ત્યાંથી આવેલા છે અને એ બ્રહ્મપુત્રા નદીના ખીણ પ્રદેશમાં વસેલા હતા. હવે આ જાતિ વિશે ભણીએ તો એ મ્યાનમારમાં દેશમાંથી આવેલા અસમ રાજ્યની બ્રહ્મપુત્રા નદીના ખીણ પ્રદેશમાં વસ્યા અને ત્યાં જ એનો વિકાસ થયો. હવે એ લોકો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે ભારતની અંદર ભૂઈયા એટલે કે ભૂસ્વામી, ભૂ એટલે જમીન, સ્વામી એટલે પતિ, જમીનપતિ એટલે કે જમીનદાર, એ પદ્ધતિથી આપણા દેશનો વહીવટ થતો, ખાસ કરીને આસામમાં. તો આ પદ્ધતિ એ લોકોને અનુકૂળ આવી નહીં, કારણ કે જમીનદારની પદ્ધતિમાં જમીનદારનું વર્ચસ્વ ખૂબ હોય, ખેડૂતોને કે મજૂરોને બહુ જ્યાંથી આવક થાય નહીં, એટલે આ પદ્ધતિ એમને ગમી નહીં. એટલે એને આ ભૂઈયા પદ્ધતિનો નાશ કર્યો, એને બદલી નાખી અને નવી પદ્ધતિથી રાજ્યની સ્થાપના કરી. આ પદ્ધતિથી એનો રાજકીય વ્યવહાર ચાલતો હતો. હવે એના પછી જો દરેકને રાજ્ય વિસ્તારનો ખૂબ જ શોખ હોય તો અહીંયા એ લોકોએ પણ એ જ કામ કર્યું, એને પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો, આજુબાજુના પ્રદેશોને જીતી અને પોતાના રાજ્યને મોટું કર્યું. પણ દરેક રાજ્ય એનાથી નબળા જ હોય એવું માની લેવાય નહીં. અને એકવાર એમનો સામનો મુઘલ સાથે થયો અને આ મુઘલોના આક્રમણ સામે એ લોકોની જાતિ ટકી શકી નહીં અને એ લોકોની હાર થઈ. હવે બીજું જોઈએ તો એ જ્યારે આપણા દેશની અંદર હતા તો એ સમયે એ કઈ રીતે એનું જીવન ધોરણ ચાલ્યું તો એનો એક આપણે વાત કરીએ તો ખાસ કરીને એના સમયની અંદર બળજબરી પૂર્વકનું શ્રમ આધારિત રાજ્ય હતું. રાજ્યની અંદર આમ કહીએ તો પૈસાદાર ખૂબ જ પૈસાદાર અને ગરીબ એકદમ ગરીબ, આ એક બહુ મોટી કહીએ ને અમીર ગરીબની ખાઈ હતી. અને અહીંયા બળજબરીથી પરાણે શ્રમ કરાવવામાં, મહેનત મજૂરી કરાવવામાં આવી અને સામે મજૂરીની સામે એને જે ધન મળતું એ તો ખૂબ જ નાનું હતું, પણ એમ છતાંય આ મજૂરો કાંઈ બોલી શકે નહીં. એક જાતિ કહીને આપણે જે અંગ્રેજોનો ગુલામી ભોગવી ને એની જ ગુલામી આ લોકોએ એના સમયની અંદર ભોગવી હતી. એટલે બળજબરીપૂર્વકનું શ્રમ આધારિત આ લોકોનું જીવન હતું. તો એ જે શ્રમ હતા, જે શ્રમ કરતા એ શ્રમિકોને પાઈક તરીકે ઓળખવામાં આવતા. આપણે શ્રમિક બોલીએ ત્યાં એ લોકોને પાઈક બોલીએ કે શ્રમિકને પાઈક તરીકે ઓળખવામાં આવતા હતા. હવે બને શું કે કોઈ રાજ્યની અંદર રાજા કહે કે અમારા રાજ્યની અંદર શ્રમિકોની સંખ્યા ખૂબ ઓછી છે ને અમારે કામ જાજુ છે, તો શ્રમિકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક ગામમાંથી બીજા રાજ્યમાં મોકલવા પડે. એટલે આવી રીતે શ્રમિકોની બદલી થાય, એટલે શ્રમિકોને પરાણે, એ લોકોને તો પોતાની સ્વતંત્રતા હતી જ ને. એટલે
બાકી સંગઠન હોય તો પેલી સાત લાકડી જેવું છે કે સાત લાકડી જુદી પડે પછી કોઈ જીતી શકે નહીં. એમ જેવા આ શ્રમિકોને ફેરબદલી થયા એમ એ લોકોનું સંગઠન તૂટ્યું અને એ વિનાશના કિનારે હોય છે. તો આવી રીતે એ પાઇક લોકોને ફેરબદલી કરતા. હવે વસ્તી ગણતરી, હવે એક ખાલી શ્રમિકની જરૂરિયાત પડે ત્યારે શ્રમિકોને મોકલવા એમ જરૂરી હોય છે. વસ્તી ગણતરી થાય તો એ વસ્તી ગણતરીમાં ખબર પડે કે એક ગામની અંદર શ્રમિકોની સંખ્યા ખૂબ જ ઝાઝી છે અને એક ગામમાં ખૂબ ઓછી છે. તો અહીંયા પણ એ લોકોને બદલી કરે, ભાઈ અહીંયા ઝાઝી સંખ્યા છે તો જ્યાં ઓછી છે ત્યારે મોકલવામાં આવે તો જવું પડે. એટલે આવી રીતે સંગઠનો હોય ના અને એના કારણે આ જે જનજાતિ હતી એ વિનાશના કિનારે પહોંચી. હવે એમાં એ લોકો જે જાતિ હતી એની અંદર પુરુષો કયા કાર્ય કરતા, તો એ લોકોને યુદ્ધનું કાર્ય કરવાનું રહેતું અને સિંચાઈનું કાર્ય કરવાનું રહેતું. મિત્રો, શ્રમિક છે, યુદ્ધમાં એક શ્રમની જરૂર પડે અને યુદ્ધમાં શ્રમ જ્યાં યુદ્ધમાં જ જવાનું છે, જીવનનો કોઈ આધાર જ નથી રહેતો, જીવતા આવશો એવું નહીં આવે. તો એ યુદ્ધના કામમાં અને સિંચાઈ એ સમયે થોડી આ વખત જેવી ઇલેક્ટ્રિક બધી વસ્તુઓ હતી કે સિંચાઈ યોજના કે આ સ્વિચ દબાવ્યું પાણી આવ્યું એ એકદમ કૂવામાંથી ખેંચો ને ભરી અને ખેતર સુધી લઈ જાઓ એ બધું શ્રમ કરવો પડતો. તો આવા જ્યાં વધારે શ્રમની જરૂર પડે ત્યાં પુરુષો કામ કરતા હતા. હવે એ સમાજનું જે કુળમાં પરિવર્તન થયું, મોટા મોટા હવે જે પરિવારો હતા નાના કુટુંબ બન્યા, વિભાજન થતું હતું મજૂરોનું, એટલે સમાજ એ કુળમાં પરિવર્તન થયું અને એક કુળને ખેર તરીકે ઓળખવામાં આવ્યું. આપણે કુળ બોલીએ, તમે કયા કુળના છો, તો ત્યાં કુળનો સમાનાર્થી લગતે ખેર તરીકે એને ઓળખવામાં આવતા હતા. હવે આ કુળ એટલે કે ખેરનો વર્ચસ્વ કેવો, ખૂબ જ વર્ચસ્વ, એની સામે કોઈ રાજા ન બોલી શકે. કદાચ કોઈએ એક ખેડૂતને ખેતર માટે જમીન આપી છે તો એ જમીન કદાચ રાજામાં કે લાવો તારી જમીન મને આપવાની છે તો ન આપે. કારણ કે જ્યારે એ કુળના જે હેડ હોય એ જ્યારે કહે તો જ આપે, નહીંતર નહીં, ત્યાં રાજાનું પણ ચાલે નહીં. એટલે ગામ પર ખેડૂત ખૂબ જ નિયંત્રણ, પક્કું ગામ આ જે કુળ કહે એના એ કહે એમ જ કરવાનું એના સિવાય નહીં. હવે કુળની બદલે હું તમને એક કહું, સરપંચ અને સરપંચનું નાની મંત્રીમંડળ, એટલે આખું એનું આધિપત્ય થઈ ગયું. ગામડાની અંદર કોણ કેમ કરવાનું, તો કે સરપંચ અને એના મંત્રી જેમ કેમ કરવાનું. તો અહીંયા પણ એ વસ્તુ કુળ એટલે કે આપણે સરપંચ અને એનું મંત્રીમંડળ સમજી લઈએ. તો એનું વર્ચસ્વ ખૂબ હતું, ખેડૂતની જમીન કુળની સંમતિ વગર એ રાજાને પણ આપી શકાતી નહીં. બીજું એવું હતું કે પ્રકૃતિના દેવતાને માનવા વાળા હતા. એ સમયે પ્રકૃતિની પૂજા થતી. મિત્રો, પ્રકૃતિની પૂજા આજે આપણે કરીએ છીએ, તમે કરો છો, હું તો કરું છું, કઈ યાદ આવે કઈ કઈ પ્રકૃતિની આપણે પૂજા કરીએ? ચાલો, ઘણા ઘરની અંદર તુલસીની પૂજા થતી હશે તો એ પ્રકૃતિ સિવાય. પછી વડની પૂજા થાય, પીપળાની પૂજા થાય, તો એ વનસ્પતિની આપણે પૂજા કરીએ. ઘણી વાર આપણે પર્વતની પૂજા કરીએ, પર્વતની પ્રદક્ષિણા કરીએ, જેમ ઘણા લોકો ગિરનાર પર્વતની પ્રદક્ષિણા કરે છે, ગોવર્ધનની પ્રદક્ષિણા કરે છે, એનું પૂજન કરે છે. તો આ પ્રકૃતિ છે, પશુઓની પૂજા કરીએ છીએ આપણે, ગાયની પૂજા થાય છે. પછી આમ આપણે અહીંયા ગાયને થાય પણ રણ પ્રદેશમાં તો તે મહત્વનું છે. તો એવી રીતે અને ખેડૂત માટે તો વળદી મહત્વના છે, ખેતી કરે છે ને, તો એવી રીતે આ પ્રકૃતિની પૂજા કહેવાય, એની પણ આપણે પૂજા કરીએ. તો એ લોકો પણ પ્રકૃતિના પૂજક હતા, પ્રકૃતિ દેવતા હતા અને ખાસ કરીને હિન્દુ ધર્મને એ લોકોએ અપનાવેલો હતો. હિન્દુ ધર્મની અંદર દાનનું મહત્વ ખૂબ છે. કંઈ સારા એવા શુભ પ્રસંગો હોય, વાર તહેવારો હોય તો અને ધાર્મિક પ્રસંગો હોય તો વ્યક્તિ દાન આપે છે. તો આ લોકો પણ દાન દેવામાં માનતા હતા. ખાસ કરીને મહાન વિદ્વાનો કવિઓ એને પણ જમીનનું દાન દેવામાં આવતું. એ ઉપરાંત રાજા પણ દાન કરતા, રાજા આભૂષણોના દાન કરે, સાથે સાથે જમીનનું દાન કરે, મંદિરોના દાન કરે. તો એ રીતે દાનની પ્રક્રિયા હતી. તમને થાય મંદિરોના દાન એટલે શું, પણ
ગીરદારમાં ભણ્યું હોય તે મંદિરની સેવા કરે, એમાં ભગવાનની પૂજા કરે, તેને કંઈક આવક થાય. આજના પૂજારી હોય એને કંઈક કંઈક આવક થતી હોય, કોઈ આરતીમાં મૂકે, કોઈ દાન પેટીમાં નાખે, તો આવી રીતે એને પણ આવક થાય. તો આવી રીતે દાનનું મહત્વ પણ ખૂબ હતું. એ ઉપરાંત એ સમયની ઐતિહાસિક કૃતિ મતલબ કે એક સાહિત્ય હતું એના જમાનાની અંદર પણ, એનું નામ હતું બુરંજી. એ સમયની ઐતિહાસિક કૃતિ છે. તો એ લોકો વિદ્વાન હતા, સંસ્કારી હતા, સંસ્કૃતિના પૂજક હતા. તો એ લોકોએ શું કહ્યું કે આ બુરંજીનામું જે ઐતિહાસિક પુસ્તક હતું એનું સૌથી પહેલાં એની ઓહમ ભાષામાં ટ્રાન્સલેશન કર્યું, શું કહેવાય, ભાષામાં રૂપાંતર કર્યું. અને ઓહમ પછી એ હતા ક્યાં, આવ્યા હતા ક્યાં, અસમ. તો અસમ ભાષા, અસમની ભાષા ભાષા છે અસમિયા. તો એ ભાષામાં પણ રૂપાંતર કર્યું કે અસમના લોકો પણ એ પુસ્તકને વાંચી જાણી સમજી શકે. એટલે આવી રીતે બુરંજીનું એને ભાષાંતર કરેલું છે. હવે એ ઉપરાંત આપણે ગુજરાતની થોડીક વાત કરીએ તો ગુજરાતની અંદર ડાંગ પ્રદેશ છે. ડાંગ પ્રદેશની કિનારીનો પ્રદેશ જે ગણાય છે એ પણ આવી જનજાતિનો જ એક પ્રદેશ ગણવામાં આવે છે. અને ખાસ કરીને ત્યાંના કહીએ કે ત્યાંના ખોરાક, પોશાક, વ્યવસાય એ બધું આ જનજાતિને મળતું આવે છે. અને એ બધાના ઉપરાંત એ લોકોની એક વિશેષતા છે, એ લોકોનું ડાંગી નૃત્ય. આમ જોઈએ તો આદિવાસી જેવું છે, પિરામિડ જેવું પણ હોય, તો એ ડાંગી નૃત્ય ખૂબ જાણીતું છે. અને ખાસ કરીને જ્યારે હોળીનો તહેવાર આવે ત્યારે ડાંગ દરબાર એ નૃત્ય ત્યાં ખાસ કરવામાં આવે. ડાંગ દરબાર નાટક નૃત્ય એ ભજવવામાં આવતું હોય છે. અને એ જનજાતિને પ્રોત્સાહન આપવા માટે આપણી સરકારે એક નિયમ ઘડ્યો છે કે જ્યારે પણ હોળીની અંદર કે અન્ય સમયે આ ડાંગ દરબાર રજૂ કરવામાં આવે કે એ લોકોના જે બધા કલાકારો છે એ નાટક એ નૃત્ય એ પ્રદર્શિત જ્યારે થાય તો એ દરેક કલાકારને સરકાર તરફથી અમુક રકમ નિશ્ચિત છે, હર વર્ષે એમને એ સરકાર ઇનામ તરીકે આપે છે. આજની તારીખમાં પણ સરકાર એ રકમ એને મળે જ છે, કારણ કે એ નિયમમાં લખાયેલું છે. સરકાર ગમે એ આવે, ભાજપની હોય કે કોંગ્રેસ, પણ આ નિયમ કાયદો તો છે જે સરકાર હશે એ ગામના લોકોને, ગામના કલાકારોને આ પુરસ્કાર રૂપે આજે પણ આવે છે. આમ ઘણી બધી જનજાતિઓ ભારતની અંદર આવી, ઘણી અલગ જ્ઞાતિમાં અલગ સમાજની અંદર પરિવર્તિત થઈ, રજપૂતાના પરિવર્તિત થઈ, કોઈ આજે વિનાશ પામ્યું છે, કોઈ અલગ રીતે આજે આપણને જોવા મળે છે. તો આપણો આ કહીએ કે જનજાતિઓનો એક સંસ્કૃતિનો એક ઇતિહાસ જે આપણે આ પાઠની અંદર ભણ્યા. કદાચ આમાં ઘણું બધું તમે જાણીતા હશો, ઘણી બધી બાબત તમને ખબર પણ હશે, પણ ઘણું નવું જાણવા આપણને મળે છે. તો આ આપણી ભારતનું કલ્ચર છે, ભારતની સંસ્કૃતિ, એના વિશે આપણે ભણ્યા. હવે આની અંદર કદાચ આજે ડાંગ દરબાર છે આપણો ગુજરાતનો જાણીતો છે, તેના વિશે તમે પાછા આપ્યા લેશનમાં લખજો.